साबरकांठा જિલ્લાના પ્રાંતિજના વડવાસા ખાતે 2002 ના રમખાણોમાં 23 કરોડના વળતર કેસમાં પક્ષતાળમાંથી વડાપ્રધાનને મુક્ત કરતી પ્રાંતિજ કોર્ટ 2002 ના કોમી રમખાણો વેરાના બ્રિટનવાસીઓના રૂપિયા 23 કરોડના વળતરના દાવાના કેસમાંથી વર્તમાન વડાપ્રધાન તથા તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું નામ કમી કરવાની અરજી પ્રાંતિજ સિનિયર ડિવિઝન સિવિલ કોર્ટ મંજૂરી કરી છે. પ્રાંતિજના વડવાસા પાસેથી પસાર થતા બ્રિટનના નાગરિકની હત્યા તથા લૂંટફાટનો બનાવ બન્યો હતો, જેમાં બ્રિટન નિવાસી ઇમરાન દાઉદ, સિરિન દાઉદ વગેરેએ રૂપિયા 23 કરોડના વળતરનો કેસ કર્યો હતો. તેમાં પ્રતિવાદીઓ વિરુદ્ધ દાવો કર્યો હતો. તે પૈકીના એક પ્રતિવાદી તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામે વર્તનનો કેસ કર્યો હતો, જે કેસમાં નરેન્દ્રભાઈ મોદીને પક્ષકાર તરીકે દૂર કરવા અરજી કરી હતી, જે અરજી પ્રાંતિજ પ્રિસી જજ એસકે ગઢવી સમક્ષ સુનાવણી થતાં શ્રી મોદીના પક્ષકાર તરીકે દૂર કરતો હુકમ કર્યો છે, જ્યારે બાકીના પ્રતિવાદીઓ યથાવત રહેશે તેમ કોર્ટે સૂત્રોએ જણાવ્યું છે. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.